गुड मॉर्निंग, કેમ છો બધા? મજા આવે? આગળની વિડિયોમાં આપણે આગળ પાછળની સંખ્યા શીખી ગયા છે 31 થી 40 સુધીમાં. આજે આપણે ક્રમિક સંખ્યા શીખીશું. આ રીતે બધા ક્રમિક સંખ્યા પહેલી લાઇનમાં હેડિંગમાં લેવાનું છે. અને મેં તમને આગળ શીખવાડી દીધું છે કે એક નંબર આપણે હાથેની બહાર મારવાનો છે. ચાલો ક્રમિક સંખ્યામાં આ રીતે કેટલા લખ્યા આપ બોલો તો 32. પછી એક લાઇન, બે, ત્રણ અને ચાર. આ રીતે તમારે ચાર લાઈન પાડી દેવાની છે. પહેલા કોઈ બધી સંખ્યા લખી દઈ અને પછી તમને શીખવાડી. બધે મારી સાથે આ રીતે લખવાનું રહેશે. એક લાઈન છોડી અને બે નંબર મારો લખો 37. ત્રણ લાઈન કરો. ચાલો ત્રણ નંબર મારો 35. બે, ત્રણ. આ રીતે લાઈન કરતા જવાનું છે. 31. પાછળ 30 30 બોલાય એટલે તમારે યાદ રાખવાનું છે કે આ 31 ની લાઈન ચાલે છે. ચાલો આગળ 34. છ નંબર વાળો 33. સાત નંબર વાળો 36. આઠ નંબર મારો 30. ચાલો હવે બધાનું ધ્યાન અહીંયા. હવે ક્રમિક સંખ્યા. ક્રમિક સંખ્યા કોને કહેવાય? કે જે ક્રમમાં આવે. આપણે ક્રમમાં 1 2 3 કેવું કે જો મેં અહીંયા ક્રમમાં લખ્યું છે 1 2 3 4 5 6 7 અને 8. આપણે કેવું લખ્યું? ક્રમમાં. એ 32 થી આગળ આપણે ક્રમમાં જવાનું છે. 32 પછી શું આવે? 33. 33 પછી 34. 34 પછી 35. આ રીતે આપણે આગળ ક્રમમાં જતું રહેવાનું છે. 32 પછી 33, 34, 35. આ રીતે ક્રમમાં આપણે લખવાનું છે. આ સંખ્યા આપણે આગળની શીખી ગયા છે 31 ની અંદર. એટલે તમને હવે સમજ પણ પડી ગઈ હશે. 37 પછી શું આવશે? 38 39 અને 40. 37 38 39 40. આ રીતે આપણે ક્રમમાં લખવાનું છે. 35 પછી 36. બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. 37 અને 38. જે રીતે હું બોલી બોલીને લખું છું એ તમારે પણ બોલી બોલીને લખવાનું છે. ચાલો 31 પછી 32, 33, 34. 31, 32, 33 અને 34. ચાલો 34 પછી 35, 36, 37. જો ક્રમમાં જાય છે ને 34, 35, 36 અને 37. ચાલો કેટલા લખ્યા? 33. વેરી ગુડ. 33 પછી 34, 35, 36. 33, 34, 35 અને 36. ચલો આ કેટલા લખ્યા? 36. તો 36 પછી 37, 38 અને 39 લખાઈ ગયું. 36 પછી 37, 38 અને 39. ચલો આ કેટલા લખ્યા છે? 30. 30 પછી શું આવશે? 31, 32 અને 33. 30 પછી 31, 32 અને 33. હવે આપણે આગળ લઈશું નાની સંખ્યા પર ગોળ કરો. હવે આપણે નાની સંખ્યા પર ગોળ કરો 31 થી 40 સુધીમાં આપણે શીખવાનું છે. આ રીતે એક નંબર વાળી બધા મારી સાથે લખો 32 30 અને 31. મેં તમને આગળથી શીખવાડી દીધું છે કે તમારે પહેલા આ અંક દેખી લેવાનો છે. આમાં સૌથી નાનો અંક કયો છે? 0 1 કે 2. સૌથી ઓછા કયા હોય? તો 0. તો સૌથી નાની સંખ્યા કરી 30. તો 30 ઉપર શું કરી દેવાનું છે? ગોળ.
चलो बे नंबर मारो, चौत्रीस, बत्रीस अने अड़तीस। चलो अबे तमारे मैं तमने कीधु के आ त्रण करो, चलो एक बे त्रण चार, एक बे, एक बे त्रण चार पांच छ सात ने आठ, क्या लगे लीटी वधारे छे? सौथी वधारे आठ छे, सौथी ओछा तमने क्या लागे छे? आ लागे छे ने, तो आ बत्रीस ऊपर शू करी देवानु छे? गोल। तमारे ना आवे तो आ रीते नानी संख्या पहेला सीखी देवानी छे। चलो त्रण नंबर मारो, एकत्रीस, चौत्रीस अने तेत्रीस। मैं तमने शीखवाड़ी दीधु छे ने के पहेला एकम नो अंक देखी लेवानो छे, પછી હું તમને બધી સંખ્યા ભેગી કરાવીશ ત્યારે હું તમને શીખવાડીશ। પહેલા આપણે એક જ લાઈનની અંકમાં આપણે નાની સંખ્યા શીખવાની છે, ત્યારે એક છે તો એક લાઈન પર, આ કેટલા છે? એક, બે, ત્રણ, ચાર, આ કેટલા છે? સૌથી ઓછા કયા લાગે છે તમને? કઈ લાઈન ઓછી લાગે છે? એક ને, તો એકત્રીસ ઉપર શું કરી દેવાનું? ગોળ કરી દીધું। ચાલો ચાર નંબર મારો, સાડત્રીસ, તેત્રીસ અને પાંત્રીસ। ફરી એમ કરી દો, ચાલો શીખવા માટે યાદ કરવાનું છે, પછી તો તમને આવડી જશે। ચાલો સાત લાઈન કરી દો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત। અહીંયા કેટલી લાઈન કરવાની બોલો તો? ત્રણ, અહીંયા પાંચ, એક, બે, ત્રણ, ચાર, પાંચ। કઈ લાઈન વધારે જોવા પરથી પણ ખબર પડી જાય કે કઈ કેટલી લાઈન ઓછી લાગે છે। તેત્રીસ, તો અહીંયા તેત્રીસ ઉપર શું કરી દેવાનું? ગોળ। કઈ સંખ્યા નાની કહેવાય? તેત્રીસ। ચાલો પાંચ નંબર મારો, બત્રીસ, ચોત્રીસ અને છત્રીસ। ચાલો ફરી લાઈન કરી દો, એકમના અંક પર લાઈન કરી, એક, બે, આ કેટલા છે? એક, બે, ત્રણ, ચાર, આ કેટલા છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ। ચાલો કયા કઈ લાઈન ઓછી લાગે છે તમને? બે વાળી લાગે છે ને, તો બત્રીસ ઉપર શું કરી દેવાનું? ગોળ। આ રીતે તમારે નાની સંખ્યા શીખવા માટે તમે આ રીતે લાઈન કરી અને શીખી લેવાનું। હવે આગળ હોમવર્કમાં તમારે એક થી ચાલીસ, એક થી ત્રણ ના ગણ્યા, એ મેં તમને આગળ શીખવાડી દીધા છે, અને એક થી વીસ અંકમાંથી શબ્દમાં